કેશોદના ઈસરા ગામે વર્ષો જૂની પરંપરાથી યોજાતો ધોળેશ્વર બાપાનો મેળો લોકોમાં શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર બનેલો છે અને આ મેળામાં અનેક માનવ મહેરામણાનો દિવસે ઉમટી પડે છે। કેશોદથી 20 કિલોમીટરના અંતરે આવેલી ઈસરા ગામની ધોળેશ્વર બાપાની જગ્યા વર્ષો પુરાણી છે અને આ જગ્યા પર વર્ષોથી લોકોની શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર બનેલી છે। આ જગ્યા સાથે અનેક દંતકથાઓ સંકળાયેલી છે। લોકો અહીં ધોળેશ્વર બાપાની માનતા માને છે અને માનતાઓ પૂર્ણ કરવા મેળામાં આવે છે। લોકોની માનતાઓ સફળ પણ થાય છે, જેથી લોકો શ્રદ્ધા અને આસ્થાનું સ્વરૂપ આ જગ્યા સાથે વર્ષોથી જોડાયેલા છે અને આ મેળાની મોજ માણે છે। આ મેળામાં અનેક માનવ મહેરામણ પણ ઉમટી પડે છે। કહેવામાં આવે છે કે આ જગ્યા પર પહેલા રાપડો હતો, જ્યાં જોડેશ્વર બાપાનું સ્થાનક હતું, જ્યાં ચપટી ધૂળ ચડાવવાની માનતા માનવાથી માનતા પૂર્ણ થઈ જતી હતી, જેનાથી લોકો રાફડા ઉપર માનતા પૂર્ણ કરવા ધૂળ ચડાવતા સમય જતા અહીં એક મોટો ટીમ્બો થઈ જવા પામ્યો છે, જેમાં દૂધેશ્વર દાદાનું સ્થાનક આવેલું છે। આજે પણ લોકો નીચેથી ધૂળ લઈ આ ટીમ્બા ઉપર ચડાવે છે, જે વર્ષોથી માનતા માનનાર પોતાની માનતાઓ પૂરી કરે છે। ધોળેશ્વર બાપા નાગ સ્વરૂપે કેટલી વાર અહીંયા રહેતા લોકોને દર્શન પણ દીધેલા છે, જેથી લોકો ધોળેશ્વર બાપાને સાક્ષાત્કાર માને છે અને બાપાની માનતાઓ માને છે। ધૂળેટીના દિવસે આ મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવે છે। હાલ આ મેળામાં વહેલી સવારથી જ ઘોડાની રેસ, ગાડાની રેસ અને અન્ય સાંસ્કૃતિક કાર્યક્રમો, મંડળીઓ, ભોજન પ્રસાદીને પણ સ્થાન આપવામાં આવ્યું છે। અંદર પણ પ્રકારની કોઈ પણ લોકો રેસ કદી પણ કરી શકતા નથી, કારણ દરિયાની અંદર પણ પ્રકારનું કપ્યો આવે એને તકલીફનો તો પણ જુણસે બાપા આવે છે અને સાથે સાથે આ જગ્યા જે છે એ જાનો ખરેખર બને મુજબ વિકાસ થાય માટે અમારા ગામના યુવક ધુણેશ્વર ગામ મંડળ, જે ધુણેશ્વર યુવક મંડળ તરીકે ઓળખાય છે, એને બાકી પ્રવૃત્તિઓ પણ રહે છે અને એનો ઇતિહાસ તો બહુ લાંબો છે। પણ ટૂંકની અંદર જાઉં તો નાગ દેવતા જે છે ફણીધર નાગ છે, ફણીધર નાગ છે અહીંયા ઘણી ઘણા સમયે એ ઘણી મૂકી અટકતા હોય એવું અનેક અમારા ગામના લોકો ધુણેશ બાપાના દર્શન અમારી બાજુની અંદર ટીટોડી અને ખાની વચ્ચે સીતારામ બાપુની દિવ્ય જગ્યા આવેલી છે, જે પ્રતાપવા જગ્યા છે। આ મંત્ર સીતારામ બાપુ ત્યાં કરતા એ બાપુ ને કહ્યું કે ધુણેશ બાપાનો શું પડતો છે એ પરાય નિહાળવા માટે અહીંની જગ્યા બહુ જ જૂની છે અને જૂનો ઇતિહાસ ચાલ્યો આવે છે। આજે ઈસારા ગામની ધોળેશ્વર બાપાની જગ્યા લોકોની શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર બની ચૂક્યો છે। બહાર ગામથી પણ લોકો મેળાની મોજ માણવા આવતા નજરે ચડે છે। આ મેળામાં અનેક લોકોની ભીડ ઉમટતી જોવા મળી છે। દૂર દૂરથી માનતા ઉતારવા માટે મેળામાં આવે છે। ધોળેશ્વર બાપાને ઘુઘરીનો પ્રસાદ પણ ચડાવવામાં આવે છે। લોકો ચપટી મુઠી ઢોળ લઈ ટીંબા ઉપર ચડાવવાની અને માનતા પૂરી કરવાની રીત રિવાજ આજે આ મેળામાં જોવા મળે છે। શીખરી આપે છે અને અમારા મનની આશા ધોણસ બાપા પૂરી કરે અને ભાવિકો બહુ હલી હાલીને આવે, દૂર દૂરથી આવે છે અને એની અને આ પબ્લિક બહુ આવે છે અને બધે મજા આવે છે। વૈશાલી ધામેચા, આઝાદ ન્યૂઝ, કેશોદ।